धोरण नौ विषय गणित प्रकरण सात त्रिकोण। आज आप त्रिकोण विषय माहिती मेळवानी छे, जेमां त्रिकोणनी एकरूपता शुं छे, एकरूप आकृतिओ कई रीते होय छे, तेनी संगतता कई रीते दर्शावाय छे अने एकरूपता माटेनी विविध शरतो छे तेना विषे आपणे शीखवानुं छे। आ वखते 30% सिलेबस घटी गयो छे, जेना लीधे सातमा प्रकरणमां घणो बधो फेरफार थयो छे। सिलेबस घटी गयो छे जेमां प्रकरण सातमां आ वखते तमारे तैयार करवानुं छे प्रास्ताविक, एटले के जे एनी प्रस्तावना छे ते तैयार करवानी रहेशे। त्रिकोणनी एकरूपता, त्रिकोणनी एकरूपता माटेनी शरतो छे जेनी अंदर पूर्वधारणा 7.1 प्रमेयो आवे छे, सीपीसीटी आवे छे, तेना विशे माहिती मेळवानी छे। 7.4 त्रिकोणना केटला गुणधर्म छे तेना विशे तमारे शीखवानुं छे के त्रिकोणना कया कया गुणधर्मोनो समावेश थाय छे। आ उपरांत प्रमेय 7.2 साबिती साथे करवानुं छे। 7.1, 7.3, 7.8 जे प्रतिज्ञा छे तेनी समझ मेळवानी छे, के तमारे खाली आना विषे माहिती मेळवानी छे। आखो प्रमेय शीखवानो छे ए छे 7.2। 7.5 मां त्रिकोणनी एकरूपता माटेनी केटलीक वधारे शरતો છે તેના વિશે શીખવાનું છે, અને 7.6 માં ત્રિકોણમાં અસમાનતાઓ કઈ કઈ છે તેના વિશે તમારે માહિતી મેળવવાનું છે। આટલું આ સિલેબસમાંથી શીખવાનું છે। હવે કેટલું કેન્સલ થઈ ગયું છે તો આ વખતે ઉદાહરણ 1-9 તમારે 7મા પ્રકરણમાં કરવાના નથી। સ્વાધ્યાય 7.1, 7.2, 7.3, 7.4 આ બધું જ કેન્સલ થઈ ગયું છે, એટલે કે એક્ઝામમાં તમારે આમાંથી ખાલી પ્રમેય પૂછાવાની શક્યતા રહેશે, અને પ્રમેય 7.2 છે તે સાબિત કરવાનું છે। માહિતી મેળવી લઈએ આપણે ત્રિકોણની। આપણે બધા જાણીએ છીએ કે ત્રિકોણ ઇંગ્લિશમાં ટ્રાય એંગલ કહીએ છીએ। ટ્રાય એટલે કે ત્રણ, અને એંગલ એટલે ખૂણો, એટલે ત્રણ પરસ્પર છેદતી રેખાથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે। ટ્રાય એટલે ત્રી, ત્રી એટલે ત્રણ, આમ ત્રણ બાજુ, ત્રણ ખૂણા અને ત્રણ શિરોબિંદુના બનેલા હોય છે ત્રિકોણ। એબીસીને આ રીતે આ સિમ્બોલ દ્વારા ત્રિકોણ કરીને તમે એબીસી લખી અને દર્શાવી શકો છો। તેમાં તમે જોઈ શકો છો બાજુ કઈ છે, તો અહીંયા તમને આકૃતિ આપેલી છે ત્રિકોણ એબીસી, બાજુઓ થશે એબી, બીસી અને સીએ। ત્રણ શિરોબિંદુ છે જેને ખૂણાના નિશાનીથી દર્શાવવામાં આવે છે, ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી। આ બધી વિગતો છે જે આપણે પહેલાં શીખી ગયા છે। આ વખતે આપણે શીખવાનું છે ત્રિકોણની એકરૂપતા। એકરૂપતા એટલે શું? તો આપણે બધા જાણીએ છીએ કે બે બંગડીઓ હોય છે તો એકબીજાને સમાન હોય છે, એક જ બેંક દ્વારા એટીએમ કાર્ડ આપવામાં આવે છે પણ દરેકનો આકાર કેવો હોય છે તો સરખો હોય છે, અલગ અલગ સિક્કા રૂપિયાના હોય છે પરંતુ એકબીજા પર ગોઠવતા એકબીજાને બરાબર આવે છે, તો આને શું બોલાય છે? એકરૂપતા। આને કહેવાય છે આકૃતિની એકરૂપતા। તમે જોઈ શકો છો અહીંયા ચોરસ આકૃતિ બે આપેલી છે, તો આ બંને આકૃતિ એકબીજાને કેવી કહેવાય છે? એકરૂપ કહેવાય છે। આ જ રીતે સમબાજુ ત્રિકોણ દર્શાવેલો હોય તો સમબાજુ ત્રિકોણમાં બધી જ આકૃતિ એકબીજાને કેવી હશે? એકરૂપ હશે। એકરૂપતાની વાત કરી લઈએ, નીચે તમને કેટલીક આકૃતિઓ પણ આપેલી છે ત્રિકોણમાં જોઈ શકો છો, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કઈ આકૃતિ એકબીજાને એકરૂપ છે કે નહીં તે તમે જોઈને જાણી શકો છો। આમ એકબીજાને બંધ બેસતી હોય તેવી આકૃતિને એકરૂપતા ગણાય હોય છે। હવે એના માટેની શરતો શીખવાની છે, સીપીસીટી શું છે એના વિશે શીખીશું। તો હવે વાત કરીએ આપણે સૌથી પહેલાં ત્રિકોણ વિશે, તો ત્રિકોણમાં ત્રણ પરસ્પર છેદતી રેખાથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે। ત્રિકોણ છે તો ત્રિકોણ દર્શાવેલું છે એ બી સી, જેમાં બાજુઓ કઈ છે તો એ બી, એ સી અને બી સી, આ ત્રણ બાજુઓ છે। ખૂણાની વાત કરીએ તો ખૂણો એ બી સી, ખૂણો એ સી બી અને ખૂણો બી એ સી, આ રીતે ખૂણા લખવામાં આવે છે। આ ઉપરાંત ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી આ રીતે પણ તમે લખી શકો છો। શિરોબિંદુની વાત કરીએ તો શિરોબિંદુઓ એ, બી અને સી છે। એકરૂપ આકૃતિ શું છે? તો એકરૂપ અર્થાત બધી રીતે સમાન અથવા જેના માપ અને આકાર બંને સમાન હોય તેવી આકૃતિઓને શું બોલાશે? એકરૂપ આકૃતિ કહેવામાં આવે છે, એટલે કે બધી રીતે સમાન હશે, તેના આકાર પણ અને માપ પણ સમાન હશે તો તેને એકરૂપ આકૃતિ કહે છે। અહીંયા જોઈ શકો છો એક્સ વાય ઝેડ અને પી ક્યુ આર આકૃતિ દર્શાવવામાં આવી છે અને તેની બાજુઓ અને ખૂણાઓ સમાન છે। બે ત્રિકોણ છે, ત્રિકોણ એક્સ વાય ઝેડ અને ત્રિકોણ પી ક્યુ આર, અને આ બંને જે ત્રિકોણ આપેલા છે જેની સંગતતા જોઈ લઈએ। દેખો એક્સ વાય ઝેડ તો પી ક્યુ આર સંગત છે, એક્સ વાય ઝેડને સંગત પી આર ક્યુ પણ થશે, એક્સ વાય ઝેડને સંગત ક્યુ પી આર પણ થશે, એટલે કોઈ પણ પ્રકારે આપણે અલગ અલગ રીતે ત્રિકોણને લખીશું તેના એક્સ વાય ઝેડ જોડે સંગત થશે, એક્સ વાય ઝેડની જોડે સંગત ક્યુ આર પી પણ થશે, એક્સ વાય ઝેડને સંગત આર પી ક્યુ પણ લખાશે,
અને XYZ ને સંગત RQP પણ લખાશે. આમ જોઈ શકો છો કે કોઈ પણ રીતે અલગ અલગ વિવિધ રીતે લખવામાં આવશે તો પણ XYZ જોડે આ ત્રિકોણ સંગત થશે. આ રીતે તમે સંગતતા દર્શાવી શકો છો. ત્રિકોણ XYZ અને PQR ની સંગતતાને આ રીતે દર્શાવવામાં આવે છે. XYZ પછી બંને બાજુ તીર હોય તે રીતે તમારે રેખા દોરવાની છે અને PQR લખવાનું છે. તો આ જે સિમ્બોલ દર્શાવવામાં આવ્યો છે તમને તે XYZ અને PQR ની સંગતતા દર્શાવે છે. આપણે શિરોબિંદુની સંગતતા જોઈ લઈએ તો X ને સંગત કયો થશે? તો X ને સંગત P થાય છે, Y ને સંગત Q થશે અને Z ને સંગત R થાય છે. તો તમે જોઈ શકો છો શિરોબિંદુ આ રીતે સંગતતા દર્શાવવામાં આવે છે. એટલે સંગતતાની નિશાની આ છે. બે બાજુ તીર હશે એવી રેખા દોરવાની છે તમારે. તો આને સંગતતા કહેવામાં આવશે. બાજુઓની વાત કરીએ તો XY જે બાજુ છે એને સંગત બાજુ PQ થશે, YZ ને સંગત છે તો QR થશે અને XZ ને સંગત છે તો ત્યાં આગળ PR થશે. ખૂણાની વાત કરીએ તો ખૂણો X છે એને સંગત ખૂણો P, ખૂણો Y છે એને સંગત ખૂણો Q થશે, Z ને સંગત લખાશે ખૂણો R. આ રીતે સંગતતા બંને ત્રિકોણની જોવા મળે છે. ત્રિકોણની એકરૂપતાની માહિતી મેળવી લઈએ. બે ત્રિકોણોની આપેલ સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ છે તેમ કહેવાય. એટલે કે બંને ત્રિકોણ હશે તેમની સંગતતા માટેના જે અંગો છે, અંગો એટલે કયા અંગો થશે? ત્રિકોણના અંગોમાં ત્રિકોણની બાજુઓ, ત્રિકોણના ખૂણાઓ અને ત્રિકોણના શિરોબિંદુઓનો સમાવેશ થાય છે. આ બધા જ અંગો જો અનુરૂપ હશે, સમાન હશે તો આ બંને ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. એકરૂપ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હોઈ શકે છે. જોઈ શકો છો અહીંયા બંને આકૃતિ સરખી છે તો આ એકરૂપ ત્રિકોણ કહેવાશે. ખૂણો X બરાબર ખૂણો P, ખૂણો Y બરાબર ખૂણો Q, ખૂણો Z બરાબર ખૂણો R છે. XY રેખાખંડની વાત કરીએ તો રેખાખંડ જોઈ શકો છો. XY રેખાખંડને અનુરૂપ PR થશે, YZ ને અનુરૂપ QR થશે અને XZ ને અનુરૂપ પણ PR થશે. આ રીતે તમે સંગતતા લખી શકો છો. સંગતતા XYZ ની વાત કરી છે, PQR એકરૂપતા દર્શાવવામાં આવી છે. એકરૂપતાનો સંકેત આ છે, તમે જોઈ શકો છો આ સિમ્બોલ છે એકરૂપતાનો છે. ત્રિકોણ XYZ ને એકરૂપ ત્રિકોણ PQR છે જેના વડે દર્શાવવામાં આવ્યું છે. હવે પૂર્વધારણાની વાત કરીએ. જે ચોપડીમાં તમને પૂર્વધારણા આપેલી છે અહીંયા આગળ બધું એક જ લાઇનમાં લખેલું છે અને સમજાવવામાં આવ્યું છે. આ એકરૂપતાની પૂર્વધારણા છે. જેટલી પણ પૂર્વધારણા આપી છે એકરૂપતાની છે અને જોડે જોડે આપણે એકરૂપતાને લઈને જેટલી પણ શરતો હોય છે ત્રિકોણની તેના વિશે માહિતી મેળવીશું. પ્રમેયો બધા યાદ રાખજો. એમાંથી તમારે સોલ્વ કરવાનો પ્રમેય 7.2 આવશે, જેને તમારે સાબિત કરવાનો છે અને શીખવાનો છે કે કઈ રીતે તેને સાબિત કરવામાં આવે છે. પૂર્વધારણાની વાત કરી લઈએ. પૂર્વધારણા 7.1 જેમાં એકરૂપતાનો બાખોબા નિયમ છે. હવે આ બાખોબા શું છે? તો આ બાખોબા ત્રિકોણના શોર્ટ ફોર્મ છે. બા એટલે બાજુ, ખૂ એટલે ખૂણો, બા એટલે બાજુ. એટલે જે બે ત્રિકોણમાં બાખોબા કે એટલે બે બાજુઓ, જોઈ શકો છો બાખોબામાં કેટલી વાર બા લખેલું છે, બે વાર લખેલું છે એટલે કે બે વાર બાજુ આવે છે અને એક વાર ખૂણો આવે છે. એટલે કે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણને અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણોને એકરૂપ ત્રિકોણ કહે છે. ખાસ યાદ રાખજો પૂર્વધારણા પહેલી છે 7.1 બાખોબા. બાખોબા એટલે યાદ રહી જશે બે બાજુ અને એક ખૂણો હશે, એને અનુરૂપ બીજા ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો સમાન હશે તો તે બે ત્રિકોણો એકરૂપ બને છે. પૂર્વધારણા 7.2 છે ખૂબાખૂ. આ યાદ રાખજો ખૂબાખૂ બે વાર ખૂ આવે છે એટલે કે બે વાર ખૂણા અને એક વાર શું આવે છે બા એટલે કે બાજુ આવે છે. એટલે કે બે ત્રિકોણમાં બે ખૂણા અને એક અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને બાજુને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ છે તેમ કહેવાય. એટલે એકરૂપતાની શરત થઈ ગઈ. કઈ થશે? ખૂબાખૂ બે ખૂણાઓ અને એક બાજુ હશે તે બીજા ત્રિકોણના બે ખૂણા અને બાજુને સંગત હશે, સમાન હશે તો તે બે ત્રિકોણો એકરૂપ ગણાશે. એકરૂપતાની ખૂખૂબાની શરત છે. તો તમે જોઈ શકો છો બે ખૂણા અને બાજુ આવશે આમાં પણ. જો ખૂણાની બે જોડ એટલે કે પાસ પાસેના બે સળંગ ખૂણા હશે તે બે જોડ અને અનુરૂપ બાજુની એક જોડ સમાન હશે તો તે એકરૂપ ત્રિકોણ થશે. આને આપણે એકરૂપતાની ખૂખૂબાની શરત કહીએ છીએ. તો આ ખાસ યાદ રાખજો શરતો. એક માર્કના સવાલમાં પૂછાય કે એકરૂપતાની ખૂખૂબા શરત કઈ છે જણાવો, તો તમારે યાદ રાખવાની છે. હવે વાત કરીશું એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગોની. આપણે જાણીએ છીએ કે ત્રણ ચોક્કસ અંગો હોય છે, એમાં ઓછામાં ઓછી એક બાજુ તો હોવી જોઈએ અને બીજો ખૂણો તો હોવો જ જોઈએ. તો આ બે ત્રિકોણો એકરૂપ છે તેમ આપણે કહી શકીએ છીએ. એના માટે ટૂંકમાં આ જે અંગો સમાન હોય છે એને દર્શાવવા સીપીસીટી લખાય છે. સીપીટી એટલે સીપીસીટીમાં કોરસ્પોન્ડિંગ પાર્ટસ ઓફ કોંગ્રેન્ટ ટ્રાયંગલ્સ થશે.
એટલે આ ફૂલ ફોર્મ યાદ રાખજો, સીપીસીટી નું એક માર્ક માં પૂછાશે, કોરસ્પોન્ડિંગ પાર્ટસ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયંગલ્સ, જેમાં સીપીસીટી નો અર્થ હશે કે ત્રિકોણના ચોક્કસ ત્રણ અંગોની એકરૂપતા દર્શાવવામાં આવે છે. આનો મીનિંગ એ થશે કે ત્રિકોણના અનુરૂપ અંગો. આ જો અંગો સમાન હશે જેનાથી આપણે સાબિત કરી શકીશું કે બે ત્રિકોણો છે તે એકબીજાને એકરૂપ છે. પ્રમેયની વાત કરી હવે, જે આપણે સાબિત કરવાનું છે. સિલેબસ એકવાર ફરીથી જોઈ લઈએ. સાબિત કરવાનું જે પ્રમેય છે એમાં 7.2 સાબિતી સાથે કરવાનું છે, અને બાકીના પ્રમેય છે એની પ્રતિજ્ઞાની માત્ર સમજ મેળવવાની છે. એ ધ્યાનમાં લેજો, ખાલી શું કરવાનું છે, એમાં પ્રતિજ્ઞાની સમજ મેળવવાની છે. અહીંયા આગળ મેં બધા પ્રમેયો લખી કાઢ્યા છે, બધાની પ્રતિજ્ઞા લખી કાઢી છે, એટલે આને બે વાર લખી નોટમાં ખાસ યાદ કરી લોજો. પ્રમેય 7.2ની વાત કરીએ, જેમાં પહેલું છે, સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુની સામસામેના ખૂણા સમાન હોય. કેવું ત્રિકોણ? સમદ્વિ બાજુ. સમદ્વિ બાજુ આ નાના ધોરણમાં આવી ગયું છે, સમબાજુ ત્રિકોણ, સમદ્વિ બાજુ ત્રિકોણ અને વિષમ બાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણની વાત કરીએ તો બધી બાજુના માપ સરખા હશે તો એને સમબાજુ ત્રિકોણ કહેવાય. સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હશે તો તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવામાં આવશે. અને વિષમ બાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ અલગ અલગ હશે તો તેને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય છે. અહીંયા સમદ્વિ બાજુ ત્રિકોણની વાત કરી છે કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુની સામસામેના ખૂણા સમાન હોય. ફરીથી સાંભળી લો, સમદ્વિ બાજુ ત્રિકોણની વાત કરી છે, બે સમાન બાજુના સામસામેના ખૂણાઓ સમાન હશે. એટલે જે બે સમાન બાજુ છે તેના સામસામેના ખૂણા કેવા હશે? તો સમાન હશે. પ્રમેય 7.3ની વાત કરીએ, ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય. ત્રિકોણના સમાન ખૂણા એટલે જે સમાન ખૂણાઓ હશે તેની સામેની બાજુ પણ કેવી હશે? સમાન થશે. પ્રમેય 7.2 અને પ્રમેય 7.3 આ બંને દર્શાવે છે કે સમબાજુ ત્રિકોણ એ સમકોણ ત્રિકોણ છે. સમકોણ એટલે જે ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા હોય તો તેને સમકોણ ત્રિકોણ કહેવાય. એટલે સમબાજુ ત્રિકોણ છે એ સમકોણ ત્રિકોણ છે, તે જ રીતે સમકોણ ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ છે. આમ બંને એક જ વસ્તુ છે. સમબાજુ ત્રિકોણ અને સમકોણ ત્રિકોણ બંને એક જ છે એવું સાબિત થાય છે પ્રમેય 7.2 અને 7.3 દ્વારા. હવે પ્રમેય 7.4ની વાત કરીએ, જેમાં બાબાબા શરત છે, એટલે કે ત્રણ બાજુની વાત કરવામાં આવી છે. જો એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુમાં સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય. એટલે કે એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુ જોડે સમાન હશે તો તે એકરૂપ ત્રિકોણ બને છે. પ્રમેય 7.5ની વાત કરી છે, એકરૂપતામાં કાકબા શરત. કાકબા શરત એ કાટખૂણા માટે છે કે જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને તેની અનુરૂપ બાજુને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ હોય છે. એ કાકબામાં કાટખૂણાની વાત કરી છે કે જો બે કાટકોણ ત્રિકોણ હોય એટલે કે બંનેમાં 90° ખૂણો હોય, બંને ત્રિકોણમાં 90° ખૂણો હશે અને તેમાં એક ત્રિકોણનો કર્ણ એક બાજુના બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હશે તો આ બે ત્રિકોણ એકરૂપ હોય. પ્રમેય 7.6, જો બે ત્રિકોણોમાં બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. આ પ્રમેય છે 7.6, જે માત્ર યાદ રાખવાનું છે, જેની પ્રતિજ્ઞા ખાલી યાદ રાખવાની છે. પ્રમેય 7.7, કોઈપણ મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે. કોઈપણ મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે. પ્રમેય 7.8, ત્રિકોણની કોઈપણ બે બાજુનો સરવાળો તેની ત્રીજી બાજુના સરવાળા કરતાં વધારે હોય છે. અહીંયા શું લખ્યું છે તો ધ્યાન રાખજો, ત્રીજી બાજુ કરતાં વધુ હોય છે. આપણે બધા જાણીએ છીએ, નાના ધોરણમાં પણ આ વિષયની માહિતી આવી જાય છે કે બે બાજુનું સરવાળો કરીશું તો હંમેશા એ ત્રીજી બાજુ કરતાં તો કેવું હશે? વધારે જ હશે. કોઈ પણ ત્રિકોણ હશે તો આ નિયમને યાદ રાખજો, બે બાજુનો સરવાળો કરીએ તો ત્રીજી બાજુ કરતાં હંમેશા કેવું હોય છે? વધારે હોય છે. હવે વાત કરીશું આપણે ત્રિકોણની એકરૂપતાની શરતો, જે હમણાં જ આપણે શીખ્યા છે તેના વિશે. અને હમણાં જે વાત કરી હતી સીપીસીટીની, જેનું મીનિંગ શું થશે? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. ગુજરાતીમાં આવું કહેવાશે સીપીસીટીને, અને એનું ઇંગ્લિશ આપી લીધું છે. ઇંગ્લિશ આ જે સ્પેલિંગો છે અને ખાસ યાદ રાખજો, સ્પેલિંગમાં ભૂલ ના કરતા. એટલે સીપીસીટી છે એ ત્રણ વાર લખી અને મોઢે કરી લેજો. હવે જો તમને અહીંયા આગળ અલગ અલગ આકૃતિ આપી અને સમજાવવા પ્રયત્ન કર્યો છે કે એકરૂપ છે કે નથી, પૂર્વધારણા જે આપણે અગાઉ જોઈ હતી તે જ પૂર્વધારણા ફરીથી અહીંયા રજૂઆત કરેલી છે કે બાખુબા એકરૂપતાનો નિયમ, જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણને અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થશે. એટલે આ રીતે તમને બાખુબાની પૂર્વધારણા આપેલી છે. જેમ પહેલાં વાત કરી, બા એટલે કે બાજુ, ખૂ એટલે ખૂણો, અને ફરીથી બા એટલે બાજુ થશે. એટલે બે બાજુને અનુરૂપ અંતર્ગત ખૂણો પણ બીજા ત્રિકોણનો સમાન હોવો જોઈએ તો તે બંને કેવા થશે? એકરૂપ થશે.
આ પાઠમાં તમારે પ્રમેયો વિશે માહિતી મેળવવાની છે, જેમાં 7.2 પ્રમેય સાબિતી સાથે કરવાનો છે. એટલે 7.2 પ્રમેય આવીએ ત્યારે તમારે બધી જ માહિતી અંદર લખવાની રહેશે. આકૃતિ સાથે આખો પ્રમેયને સમજાવશે ખૂબ આખું. આપણે પ્રમેયની પ્રતિજ્ઞા પહેલા જોઈ લીધી છે, હવે પ્રમેયને જોઈએ. જો એક ત્રિકોણમાં બે ખૂણા કેમ કીધા? ખૂબ આખું છે. તમે જોઈ શકો છો બે વાર ખૂણા આવ્યા છે, એટલે આ શું છે? ખૂબ આખું. બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે ત્રીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ છે તેમ કહેવાય. જોઈ શકો છો આકૃતિ, આકૃતિમાં જોઈ શકો છો અહીંયા જે દર્શાવ્યું છે, બે ખૂણા અંતર્ગત બાજુ, બીજા ત્રિકોણના પણ બે ખૂણાને અંતર્ગત બાજુ છે તે બંને કેવા હશે? સમાન, સરખા જ હશે. જોઈ શકો છો આમાં આકૃતિમાં એ બી અને ડીઈ છે બંને સમાન છે દર્શાવ્યું છે. તમે બી સી અને ઈએફ ને પણ સમાન જોઈ શકો છો. તો આ બંને સમાન હશે તો આ બંને ત્રિકોણ એકબીજાને એકરૂપ છે તેમ કહેવાય. આ પ્રમેય 7.1 છે, જેની પ્રતિજ્ઞા અહીંયા આગળ આપેલી છે અને જેના આધારે અહીંયા આગળ તમને ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે. આ વખતે ઉદાહરણ એક્ઝામમાં નથી પૂછાવાના, એટલું સિલેબસ છે મેથ્સમાં એટલું કમ્પ્લીટ કરીશું. આ ઉદાહરણ 3 આપેલું છે, આના સંદર્ભમાં જ છે. પ્રમેયના આધારે તમને સ્વાધ્યાય આપેલું છે 7.1. જેમાંથી આ વખતે એક પણ દાખલો એક્ઝામમાં પૂછાવાનો નથી. સમદ વી બાજુ ત્રિકોણની વાત કરી છે. પ્રમેય 7.2 છે, સમદ વી બાજુ ત્રિકોણના ઉપર છે, જેના વિશે આપણે હમણાં વાત કરી હતી. તમે જોઈ શકો છો સમદ વી બાજુ ત્રિકોણ એટલે શું? જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તો તેને સમદ વી બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. જોઈ શકો છો આ એ બી અને એ સી છે તો બંનેના માપ કેવા છે? સરખા છે. 3.5 સેન્ટીમીટર 3.5 સેન્ટીમીટર આપેલું છે. તો જોઈ શકો છો આ ત્રિકોણને શું બોલાશે? સમદ્વી બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. જેના આધારે પ્રમેય 7.2 છે, જે સાબિતી સાથે તમારે કરવાનો છે. આ એક્ઝામ આખી સાબિતી પૂછાઈ શકે છે, એટલે તમે નોટમાં 3 વાર આખી સાબિતી લખવાનું છે. પ્રમેય 7.2 સમદ્વી બાજુ ત્રિકોણની બે સમાન બાજુની સામેના ખૂણાઓ સમાન હોય છે, આ તમારે સાબિત કરવાનું છે. આ સાબિત કરવાનું હોય તો તમારે પહેલાં તો ત્રિકોણ દોરવો પડશે કે આપેલ સમદ્વી બાજુ ત્રિકોણ એ બી સીમાં એ બી બરાબર એ સી છે. જોઈ શકો છો એ બી બરાબર એ સી છે. આ બંને બાજુઓ છે બંને કેવી છે? સમાન છે. સમદ્વી બાજુ ત્રિકોણ છે, બે બાજુના માપ સરખા છે, એટલે એ બી બરાબર એ સી છે. આપણે ખૂણો બી બરાબર ખૂણો સી સાબિત કરવાનું છે. આપણે શું સાબિત કરવાનું છે? ખૂણો બી બરાબર શું છે? ખૂણો સી, તે સાબિત કરવાનું છે. આ સાબિત કરવા માટે સૌથી પહેલાં તો આપણે લંબ દ્વિભાજક દોરવો પડશે. આ જુઓ એ શિરોબિંદુ છે, ત્યાંથી એડી રેખા દોરી છે જે શું છે? લંબ દ્વિભાજક છે. બીસી ને ડી બિંદુમાં છેદે છે. હવે તમારે પક્ષ અને તેની રચના કરવાની છે. જોઈ શકો છો એ બી બરાબર એ સી છે, જે પહેલાં જ આપણે કહી દીધું છે. ઉપર ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી થાય છે. રચના દ્વારા જોઈ શકો છો બી એ ડી એ શું થશે? સી એ ડી એક જ થશે. બી એ ડી એ શું થશે? સી એ ડી થશે. એ ડી બરાબર એ ડી વચ્ચે જ આવે છે, બંને એક જ છે. જોઈ શકો છો બી એ ડીમાં એ ડી અને ખૂણો સી એ ડીમાં એ ડી કેવો છે? તો બંને આપી દીધા છે. તો જોઈ શકો છો સામાન્ય બાજુ છે, બંનેમાં કોમન બાજુ કઈ આવે છે? એ ડી આવે છે. આથી એકવાર લખી છે, આથી કહી શકાય કે જે ત્રિકોણ છે, કયો ત્રિકોણ? બી એ ડી અને ત્રિકોણ સી એ ડી છે એ બાખુબા શરત પ્રમાણે કેવું છે? એકરૂપ છે. જોઈ શકો છો કઈ રીતે એકરૂપ થયો? તો બે બાજુના આધારે એકરૂપ થયો છે. એ બી અને એ સી બાજુ છે. જોઈ શકો છો જે પહેલાં જ આપણે લખ્યું છે કે બંને કેવું છે? સમદ્વી બાજુ ત્રિકોણ હોવાના લીધે સરખી છે. એ બી અને એ સી એ ડી બંને સરખી છે, કેમ કે બંનેમાં કેવી આવે છે? સામાન્ય બાજુ છે, બંનેમાં કોમન આવે છે. અને એ પણ કેવો ખૂણો છે? કોમન ખૂણો છે. જુઓ બી એ ડીમાં પણ આવે છે અને સી એ ડીમાં પણ આવે છે. એટલે આપણી શરત કઈ હતી? તો આપણી શરત બાખુબા શરત હતી, જેના આધારે આ કેવું છે? એકરૂપ બને છે. બાખુબા જેમાં બાજુ એ બી અને એ સી એકરૂપ છે, ખૂણો ખૂણો એ એકરૂપ છે, ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી બને છે, અને એ ડી એટલે ફરીથી બાજુ પણ કેવી છે? એકરૂપ છે. આમ બા ખુ અને બા બાખુબા શરત પ્રમાણે આ બંને ત્રિકોણો એકરૂપ છે. ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એ સી ડી કેવા બને છે? એકરૂપ બને છે. આથી કહી શકાય છે કે ખૂણો બી બરાબર ખૂણો સી બને છે. આ રીતે સાબિત કરવાનું છે. તમારે આખું આટલું પ્રમેય છે 7.2 એ 3 વાર લખવાનું છે. અહીંયા સુધી સાબિતી સુધી લખવાનું છે.
પ્રમેય 7.2 ના આધારે પ્રમેય 7.3 છે જેમાં તમારે ખાલી પ્રતિજ્ઞા કરવાની છે, બીજી કોઈ ડિટેલ આગળ વધારે આપેલી પણ નથી અને કરવાની પણ નથી. પ્રતિજ્ઞા રીતે છે કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ કેવી હોય? સમાન હોય છે. ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે અને આના આધારે તમને ઉદાહરણ આપેલું છે, સિલેબસમાં જોઈ લીધું છે, એક પણ ઉદાહરણ એક્ઝામમાં પૂછાવાના આ વખતે નથી. આ પ્રમેયના આધારે તમને સ્વાધ્યાય 7.2 આપેલું છે જે તમારે આ વખતે કરવાનું નથી. 7.5 ત્રિકોણની એકરૂપતા માટેની કેટલીક વધારે શરતો જેના વિશે અહીં આગળ વિગતો આપેલી છે. આ જોઈ શકો છો આકૃતિ, ત્રિકોણ બંને ઊંધા દોર્યા છે, એકમાં 3.5 સેન્ટીમીટર, 4.5 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર છે, એ જ માપ છે પણ આકૃતિ કેવી છે? ઊંધી છે. ત્રિકોણની રચનામાં આકૃતિ જોઈ શકો છો ઊંધી દોરેલી છે, છતાં પણ આ બંને કેવા થશે? એકરૂપ છે. એનું કારણ શું? કારણ કે માપ કેવા છે? ત્રણેયમાં સમાન જ છે. તો આના આધારે, આ બાજુના આધારે 7.4માં બાબા શરત છે કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય છે. જો એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણો કેવા ત્રિકોણ છે? એકરૂપ ત્રિકોણો કહેવામાં આવે છે. હવે આપણે જે કાટકોણની વાત કરી હતી પ્રમેયમાં જેના વિશે છે, જોઈ શકો છો આ કાટકોણ છે અને કર્ણ છે, બંનેમાં માપ સરખું છે, 5 સેન્ટીમીટર છે. અને જોઈ શકો છો અહીંયા ઘડી બીજી બાજુનું માપ પણ કેટલું આપેલું છે? 4 સેન્ટીમીટર આપેલું છે. તો આ શરત થશે કાકબા શરત. જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણને અનુરૂપ બાજુને સમાન હોય તો તે બે ત્રિકોણો કેવા હશે? એકરૂપ હશે. કાકબામાં કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ અને બા એટલે બાજુ, એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ કેવા હશે? સમાન હશે. જોઈ શકો છો આ કાટખૂણો છે, બંનેમાં કર્ણ પણ સરખા છે અને આ બાજુ પણ સરખી છે, જેનાથી કહી શકાય કે આ બંને ત્રિકોણ કેવા છે? તો આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. આ છે પ્રમેય 7.5. જેના આધારે તમને ઉદાહરણ 8 આપેલું છે અને સ્વાધ્યાય 7.3 આપેલું છે. કાકબા શરતના આધારે 7.3 છે. ત્રિકોણમાં અસમાનતાની વાત કરી છે. ત્રિકોણમાં અલગ અલગ રીતે અસમાનતા જોવા મળે છે જેનો અભ્યાસ આપણે કરવાનો છે. આપણે સમાનતાની એકરૂપતા જોઈ છે, હવે શું શીખીશું? તો અસમાનતા શીખીશું, જેના આધારે તમને કેટલાક પ્રમેય આપવામાં આવ્યા છે. પ્રમેય 7.6, જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. જો ત્રિકોણની બે બાજુ કેવી હોય? અસમાન હોય, ત્યારે મોટી બાજુની સામેનો ખૂણો કેવો હશે? મોટો ખૂણો હશે. આના આધારે તમને પ્રમેય આપેલું છે. પ્રમેય 7.7, કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે. કોઈ પણ ત્રિકોણના સૌથી મોટો ખૂણો જે હશે એની સામેની બાજુ કેવી હશે? સૌથી મોટી હશે. જુઓ આ ખૂણો છે 3, ખૂણામાં આ ખૂણો જે બીનો છે ને મોટો ખૂણો છે, જોઈ શકો છો. તો એની સામેની બાજુ કેવી છે? મોટી છે. આ એસી જોઈ શકો છો કેવી છે? મોટી છે. એટલે અહીંયા આગળ આપેલું જે તમને પ્રમેય છે 7.7, જેની સાબિતી ઉપર 7.45 આકૃતિમાં દર્શાવવામાં આવી છે કે ખૂણો બી છે, એની સામેની બાજુ એસી છે, તો એ કેવી છે? મોટી છે. પ્રમેય 7.8ની વાત કરીએ કે ત્રિકોણના કોઈ પણ બે બાજુનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં કેવો હોય છે? વધારે હોય છે. તો જુઓ આપણે કોઈ પણ બે બાજુનો સરવાળો કરીશું, કોઈ પણ ત્રિકોણની વાત કરીએ, તો ત્રીજી બાજુ કરતાં તો કેવો થશે? વધારે જોવા મળશે. અને એના આધારે તમને અહીંયા આગળ સ્વાધ્યાય આપેલું છે અને આપણું પ્રકરણ છે 7 એ પૂરું થાય છે. આમાં શીખવામાં ખાસ યાદ રાખજો, પ્રમેય 7.2 આખો સાબિતી સાથે તૈયાર કરજો, એ એક્ઝામમાં પૂછાશે. એના સિવાય આ પાઠમાં પ્રતિજ્ઞા બધી મોઢે કરજો, એ પ્રતિજ્ઞા પૂછાશે. બીજા દાખલા અને ઉદાહરણ બધું કેન્સલ કરવામાં આવ્યું છે, તો જોઈ શકો છો ઉદાહરણ 1-9 અને સ્વાધ્યાયને બધું કેન્સલ છે. ખાલી તમારે ડિટેલ જેટલી મેં તમને કીધી છે એટલી તૈયાર કરવાની છે. ત્રિકોણના કેટલા ગુણધર્મો છે તે પ્રમેય 7.2 સાબિતી સાથે કરવાનો છે, બાકીની પ્રતિજ્ઞાની સમજ તમારે પ્રમેયની મેળવવાની છે. ત્રિકોણની એકરૂપતા માટેની કેટલીક વધારે શરતો છે એ જોઈ અને ત્રિકોણમાં અસમાનતા આપણે જોઈ હતી, તેના વિશે આપણે પ્રમેયમાં માહિતી મેળવી હતી. અમે અહીંયા આગળ તમારો આ ગણિતમાં 7મો પાઠ ત્રિકોણ છે તે પૂરું થાય છે.